માંગરોળના ચુનાપટી રોડ પર આજથી 25 દિવસ પહેલા માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફારુકભાઈ ઇબ્રાહીમભાઈ ગાંચીના પત્ની જુદાબેને ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ ફરિયાદીની દીકરી હિના ઉંમર વર્ષ 17 અને 3 મહિનાની હોય ત્યારે માંગરોળના ઇમરાન ભાટાએ ફોનથી ફરિયાદીની દીકરી સાથે ધરાડતી ફોન પર વાત કરી રેકોર્ડ કરેલું તે વાયરલ કરી દેવાની અને તેના ભાઈને મારી નાખવાની વાત કરી બદકામ કરવાની માંગણી કરી હતી. આવી રીતના વાયરલ કરવાની અને તેના ભાઈ એજાજને મારી નાખવાની ફોન પર ધમકી આપી બદકામ ધરાર કર્યું હતું. આરોપી અફતાબ દાઉદભાઈ ભાદરકા, બીજો ઇમરાન સુલેમાનભાઈ ભાટા અને ત્રીજો હસન ઈશાભાઈ કાલાવાટ ત્રણેય માંગરોળના હોય તેવો એકસમ કરી ફરિયાદીની દીકરીને ફોન પર વાત કરવા મજબૂર કરી હતી અને ફરી બદકામ કરવાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસ સ્ટેશને ફરિયાદ કરતા મામલો સામે આવ્યો છે, જેમાં મુખ્ય આરોપીને પોલીસે દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે. બનાવમાંની વિગતે એક સગીર વયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની એ વારંવાર ધમકી આપી તેમની વરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે. તેમજ બે અન્ય ઇસમો દ્વારા આ સગીર વયની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે બળજબરીપૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે. તેમજ તેમ વારંવાર તેમની સાથે વાત કરવા માટે મજબૂર કરવામાં આવેલ છે. બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અસરથી IPC 376, 354, 506(b), 447, 114 અને પોક્સો એક્ટની કલમ 8(12) અને 18 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે. હાલ આ બનાવનો મુખ્ય આરોપી આફતાબ દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ CPI શ્રી SI મંદરાને આપવામાં આવેલ છે. વધુ વિગતો આપને તપાસ દરમિયાન જે કંઈ પણ મળવા પામશે આપની સાથે શેર કરવામાં આવશે. કુલ 3 આરોપી છે. મુખ્ય આરોપી છે આફતાબ દાઉદભાઈ ભાદરકા, અન્ય આરોપી છે ઇમરામ સુલેમાન ભાટા અને અન્ય એક આરોપી છે હસન ઈશાભાઈ કાલવાત.